नमस्कार विद्यार्थी मित्रों, कलरव एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। आजना विडियो में, आजना लेक्चर में, आजना टॉपिक में आपणे धोरण 5 विषय गुजराती पाठ त्रीजो मेहनतनो रोटलो जेना विषे तमे अगाउना विडियो में अभ्यास करी चूक्या छो, आजे आपणे तेनी स्वाधिपोथी पूरवानी छे। प्रश्न पहेलो, मेहनतनो रोटलो बोधकथाना लेखक कोण छे? तमने ऑप्शन आपेला छे, ऑप्शन ए सुरेश दलाल, ऑप्शन बी पन्नालाल पटेल, ऑप्शन सी ज्योतिन्द्र दवे, ऑप्शन डी दौलत भट्ट। ऑप्शन बी ए साचो उत्तर छे, पन्नालाल पटेल। तो आपणे उत्तरमां ऑप्शन बी लखवानो छे। बीजो प्रश्न आपेलो छे, मोची भगत क्यां रहेता हता? तमने ऑप्शन आपेला छे, ऑप्शन ए गोकुल, बी काशी, सी रामेश्वर, डी हरिद्वार। तो उत्तरमां ऑप्शन बी साचो उत्तर छे, काशीमां रहेता हता। ત્રીજો પ્રશ્ન છે, મોચી બહુ ખાલી જગ્યા હતો? ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ લોભી, બી પ્રામાણિક, સી સ્વાર્થી, ડી જિદ્દી। ઉત્તરમાં તમારે ઓપ્શન બી લખવાનો છે, ઓપ્શન બી છે તે સાચો ઉત્તર છે, મોચી પ્રામાણિક હતો। ચોથો પ્રશ્ન, મોચી ભગત સ્વભાવે કેવા હતા? ઉત્તર, મોચી ભગત સ્વભાવે સાચુકલા પ્રામાણિક અને સંતોષી હતા। મોચી ભગત સ્વભાવે સાચુકલા પ્રામાણિક અને સંતોષી હતા। પાંચમો પ્રશ્ન, એકવાર મોચી પાસે એક વેપારી પગરખા લેવા આવ્યો, તમારે સાચા કે ખોટાની નિશાની કરવાની છે? ઉત્તરમાં તમારે ખોટાની નિશાની કરવાની છે, વેપારી તેની પાસે પગરખા લેવા આવ્યો હતો નહીં। છઠ્ઠો પ્રશ્ન છે, મોચી ભગત મારા પગરખાનું શું પડે, કોણ બોલે છે? ઉત્તર, આ વાક્ય સાધુ બોલે છે, આ વાક્ય સાધુ બોલે છે। સાતમો પ્રશ્ન છે, મારી પાસે સીવેલા તૈયાર નથી, મહારાજ કોણ બોલે છે? ઉત્તરમાં તમારે લખવાનું છે, આ વાક્ય મોચી ભગત બોલે છે, આ વાક્ય મોચી ભગત બોલે છે। આઠમો પ્રશ્ન છે, મોચીએ પગરખાની કિંમત કેટલી રાખી? મોચીએ પગરખાની કિંમત કેટલી રાખી? ઉત્તરમાં તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ 1.5 રૂપિયો, બી 2 રૂપિયા, સી 2.5 રૂપિયા, ડી 3 રૂપિયા। તો ઉત્તરમાં ઓપ્શન એ સાચો ઉત્તર છે, 1.5 રૂપિયો। નવમો પ્રશ્ન છે, સાધુને ક્યારે નવાઈ લાગી? ઉત્તર, બીજાઓએ સાધુને પગરખાની કિંમત 2 રૂપિયા કહી હતી, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, જ્યારે મોચીએ તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો। આ સાંભળી સાધુને નવાઈ લાગી। ફરી એકવાર જોઈ લઈએ, બીજાઓએ સાધુને પગરખાની કિંમત 2 રૂપિયા કહી હતી, પછી ઘટાડીને 1.5 રૂપિયો સુધી આવ્યા હતા, જ્યારે મોચીએ તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો। આ સાંભળી સાધુને નવાઈ લાગી। દસમો પ્રશ્ન, બીજાઓએ 1.5 રૂપિયા દેખાડ્યા હતા, પછી ખાલી જગ્યા હતા, વાક્ય પૂરું કરવાનું છે તો ખાલી જગ્યામાં આપણે લખવાનું છે 1.5 રૂપિયા સુધી આવ્યા, 1.5 રૂપિયા સુધી આવ્યા। 11મો પ્રશ્ન, દોઢતો કહેવાનો પણ લેવાના કેટલા, કોણ બોલે છે? ઉત્તર, આ વાક્ય સાધુ બોલે છે, આ વાક્ય સાધુ બોલે છે। 12મો પ્રશ્ન, સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, ખાલી જગ્યા ન થાય, વાક્ય પૂરું કરો। તમે ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનું છે માટે ઢીલ, માટે ઢીલ। 13મો પ્રશ્ન આપેલો છે, જાઓ કે ન જાઓ, ખાલી જગ્યા તમને આ વખતે જરૂર મળી જશે, કૌંસમાં તમને આપેલું છે પરમ દિવસે, આવતીકાલે અને આજે સાંજે, 3 ઓપ્શન આપેલા છે। તો આમાંથી સાચો ઓપ્શન લખવાનો છે, સાચો ઓપ્શન છે પરમ દિવસે, ખાલી જગ્યામાં લખો પરમ દિવસે। 14મો પ્રશ્ન, સાધુને કોના વાયદામાં વિશ્વાસ ન હતો? ઉત્તર, સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ ન હતો,
साधु ने मोचीना वायदा मा विश्वास न हतो। 15मो प्रश्न, कोण बोले छे बेफिकर रहो महाराज वायदो नहीं चुकू। ऑप्शन ए मोची, बी साधु, सी मोची नी पत्नी, डी मोची नो पुत्र। तो उत्तर में ऑप्शन ए साचो उत्तर छे। उत्तर में तमारे ऑप्शन ए लखवानो छे, मोची। 16मो प्रश्न, मोचीए साधुनी किंमत शा माटे करी। 16मो प्रश्न छे, मोचीए साधुनी किंमत शा माटे करी। उत्तर, साधુને મોચીએ આપેલા વાયદામાં વિશ્વાસ ન હતો। સાધુને મોચીએ આપેલા વાયદામાં વિશ્વાસ ન હતો તેથી મોચીએ કહ્યું મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો સાંજે આવજો જાઓ એમ કહ્યું 17મો પ્રશ્ન, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા ખાલી જગ્યા છો। ખાલી જગ્યામાં વાક્ય પૂરું કરવાનું છે એટલા માટે લખો જૂઠું બોલે છે એમ જ તમે માનો સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા તૈયાર ન હતા। સાચું છે કે ખોટું એ દર્શાવવાનું છે। ઉત્તરમાં તમારે ખોટાની નિશાની કરવાની છે, પગરખા તૈયાર હતા। 19મો પ્રશ્ન, સાધુએ મોચીને ખાલી જગ્યા રૂપિયા આપ્યા, મોચી પાસે છૂટા પૈસા ન હતા। ખાલી જગ્યામાં તમારે લખવાનું છે બે રૂપિયા, બે લખવાના છે। 20મો પ્રશ્ન, મોચી પરચુરણ લેવા છૂટા લેવા ક્યાં ગયો, મોચી છે છૂટા લેવા ક્યાં ગયો। ઉત્તર, મોચી પરચુરણ લેવા સામેની દુકાને ગયો। મોચી પરચુરણ કૌંસમાં છૂટા કૌંસ પૂરો લેવા સામેની દુકાને ગયો। 21મો પ્રશ્ન, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો કોણ બોલે છે। ઉત્તર, આ વાક્ય સાધુ બોલે છે 22મો પ્રશ્ન, મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ, સાચું કે ખોટું એ દર્શાવવાનું છે। ઉત્તરમાં તમારે સાચાની નિશાની કરવાની છે। 23મો પ્રશ્ન, હરામનો પૈસો મને ન ખપે કોણ બોલે છે। રામનો પૈસો મને ન ખપે કોણ બોલે છે। ઉત્તર, આ વાક્ય મોચી ભગત બોલે છે 24મો પ્રશ્ન, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે। ઉત્તર, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે અલ્પવિરામ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા ફરી એકવાર બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા 25મો પ્રશ્ન, સાધુએ જોડીમાંથી ખાલી જગ્યા બહાર કાઢ્યો ઉત્તરમાં તમને ઓપ્શન આપેલા છે ઓપ્શન એ પારસમણી, ઓપ્શન બી રૂપિયો, ઓપ્શન સી જાદુઈ ચિરાગ, ઓપ્શન ડી લોટ। તો ઉત્તરમાં ઓપ્શન એ છે એ સાચો ઉત્તર છે, પારસમણી। 26મો પ્રશ્ન, પારસમણી ઘસવાથી મોચીના ઓજારો ખાલી જગ્યા થઈ ગયા। ઉત્તરમાં તમને આપેલું છે ઓપ્શન એ સોનાના, ઓપ્શન બી ચાંદીના, ઓપ્શન સી લોખંડના, ઓપ્શન ડી પિત્તળના। તો ઉત્તરમાં ઓપ્શન એ છે તે સાચો ઉત્તર છે, સોનાના। 27મો પ્રશ્ન, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ કેવી રીતે વાળ્યો। ઉત્તર, મોચીની પ્રામાણિકતાનો બદલો આ રીતે વાળ્યો,
साधु मोची भगतनी भावना जोईने तेना पर खुश थया। मोचीनी प्रामाणिकतानो बदलो आ रीते वाड़ियो। साधु मोची भगतनी भावना जोईने तेना पर खुश थया। तेमणे हळवेकथी पोतानी जोड़ीमांथी पारस मणि काढ्यो। तेमणे हळवेकथी पोतानी जोड़ीमांथी पारस मणि काढ्यो। कोई जुवे नहीं ए रीते मोचीना ओजारो ने पारस मणि घसी ओजारो सोनाना बनावी दीधा। कोई जुवे नहीं ए रीते मोचीना ओजारो ने पारस मणि घसी ओजारो सोनाना बनावी दीधा। 27मो प्रश्न, भगत मुठी खाली जग्याना पैसा पण भिक्षा माटे आपशो तो ईश्वर तमारू भलू करशे। उत्तर मां तमने आपेलू छे ऑप्शन ए चणा, बी सिंगतेल, सी अनाज, डी लोट। तो उत्तर मां ऑप्शन ए छे, ते साचो उत्तर छे चणा। 29मो प्रश्न, मोचीए दुकान पर आवीने शुं जोयुं? उत्तर, मोचीए दुकान पर आवीने जोयुं तो बधा ओजारो सोनाना थई गया हता। मोचीए दुकान पर आवीने जोयुं तो बधा ओजारो सोनाना थई गया हता। 30मो प्रश्न, मोचीने क्यारे दुख थयुं? उत्तर, ज्यारे मोची परचूरण लईने दुकाने पाछो आव्यो त्यारे तेणे जोयुं तो ओजार बधा सोनाना थई गया हता। मोची ज्यारे मोची परचूरण लईने दुकाने पाछो आव्यो त्यारे तेणे जोयुं तो ओजार बधा सोनाना थई गया हता। ते समझी गयो के आ काम पेला साधुनुं छे। ते समझी गयो के आ काम पेला साधुनुं छे। तेने थयुं के हवे हूँ आ सोनाना ओजारोथी केवी रीते काम करी शकीश? प्रश्नार्थ चिन्ह। तेने थयुं के हवे हूँ आ सोनाना ओजारोथी केवी रीते काम करी शकीश? प्रश्नार्थ चिन्ह। आ विचारथी मोचीने दुख थयुं। आ विचारथी मोचीने दुख थयुं। 31मो प्रश्न, अरे भगवान हवे हूँ आ सोनाना ओजारोथी केवी रीते काम करीश? आ वाक्य कोण बोले छे? उत्तर, आ वाक्य मोची बोले छे। आ वाक्य मोची बोले छे। 32मो प्रश्न, मोचीए सोनाना ओजारोનું શું કર્યું? ઉત્તર, મોચીએ સોનાના ઓજારો ઘરના ખૂણામાં નાખી દીધા। મોચીએ સોનાના ઓજારો ઘરના ખૂણામાં નાખી દીધા। 33મો પ્રશ્ન, મોચી મનોમન સાધુને શું કહેવા લાગ્યો? ઉત્તર, મોચી મનોમન સાધુને કહેવા લાગ્યો કે અલ્પવિરામ ડબલ ઇન્વિટેડ કોમામાં ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ડબલ ઇન્વિટેડ કોમા પૂરા। 34મો પ્રશ્ન, મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? ઉત્તર, મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા। મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા। 35મો પ્રશ્ન, મોચીએ સોનાના ઓજારો શા માટે વાપર્યા નહીં? ઉત્તર, મોચીએ સોનાના ઓજારો વાપર્યા નહીં કારણ કે મોચીએ સોનું પોતાના બાવડાના બળથી મેળવ્યું ન હતું। કારણ કે મોચીએ સોનું પોતાના બાવડાના બળથી મેળવ્યું ન હતું।
અને આવું મફતનું સોનું શું કરવું છે પ્રશ્નાર્થ ચિહ્ન અને આવું મફતનું સોનું શું કરવું છે પ્રશ્નાર્થ ચિહ્ન ભગવાને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નહીં કામ કરવા માટે આપ્યા છે ભગવાને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નહીં કામ કરવા માટે આપ્યા છે છત્રીસમો પ્રશ્ન મોચી ભગત કેટલા સમય પછી પોતાના કેટલા સમય પછી નવા ઓજારો વસાવી શક્યા ઉત્તર ઓપ્શન એ બે મહિના પછી બી છ મહિના પછી સી નવ મહિના પછી ડી બાર મહિના પછી ઓપ્શન ડી છે તે સાચો ઉત્તર છે બાર મહિના પછી નવા ઓજારો વસાવી શક્યા સાડત્રીસમો પ્રશ્ન સાધુને શું નવાઈ લાગી ઉત્તર સાધુને જોઈને મોચી ભગતે કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ ફરી એકવાર જોઈ લઈએ સાધુને જોઈને મોચી ભગતે કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ સાધુને તો એમ હતું કે પોતાને ઓળખતા જ મોચી પગે પડશે માનપાન કરશે અને ઘણો ખરો આભાર માનશે પણ મોચી ભગતે સાધુને ઠપકો આપ્યો આ જોઈને સાધુને નવાઈ લાગી ફરી એકવાર જોઈ લઈએ સાધુને જોઈને મોચી ભગતે કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ સાધુને તો એમ હતું કે પોતાને ઓળખતા જ મોચી પગે પડશે માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે પણ મોચી ભગતે સાધુને ઠપકો આપ્યો આ જોઈને સાધુને નવાઈ લાગી 38મો પ્રશ્ન મોચી ભગતે સાધુને ઠપકો આપ્યો વાક્ય સાચું છે કે ખોટું એ દર્શાવવાનું છે ઉત્તરમાં તમારે સાચાની નિશાની કરવાની છે 39મો પ્રશ્ન આ કાચી દુકાનને પાકી કરો કોણ બોલે છે ઉત્તર આ વાક્ય સાધુ મહારાજ બોલે છે 40મો પ્રશ્ન સાધુએ મોચીને સોનું વેચીને શું શું કરવાનું કહ્યું ઉત્તર સાધુએ મોચીને સોનું વેચીને પૈસા બનાવવાનું મજા કરવાનું કાચી દુકાનને પાકી કરવાનું કામ કરનાર માણસો રાખવાનું અને બેઠા બેઠા ખાઈને લહેર કરવાનું કહ્યું ફરી એકવાર જોઈ લે સાધુએ મોચીને સોનું વેચીને પૈસા બનાવવાનું મજા કરવાનું કાચી દુકાનને પાકી કરવાનું કામ કરનાર માણસો રાખવાનું અને બેઠા બેઠા ખાઈને લહેર કરવાનું કહ્યું 41મો પ્રશ્ન માણસના હાથ પગ વચ્ચે મોચી ભગત શું માને છે માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે ઉત્તર માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પણ કામ કરવા માટે આપ્યા છે બેતાલીસમો પ્રશ્ન હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો ખાલી જગ્યા સાચો આનંદ મેળવીશ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે જીવનનો જીવનનો 43મો પ્રશ્ન કોની પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં પોતાની જાત માટે કદી ઉપયોગ કર્યો નથી ઉત્તર સાધુ પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં પોતાની જાત માટે કદી ઉપયોગ કર્યો નથી સાધુ પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં પોતાની જાત માટે કદી ઉપયોગ કર્યો નથી 44મો પ્રશ્ન સાધુ કેવી રીતે પેટનો ખાડો પૂરે છે
એટલે કે પોતાનું ભરણ પોષણ કરે છે. ઉત્તર, સાધુ ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે એટલે કે પોતાનું ભરણ પોષણ કરે છે. સાધુ ભિક્ષા માંગીને પોતાનો પેટનો ખાડો પૂરે છે એટલે કે પોતાનું ભરણ પોષણ કરે છે. 45મો પ્રશ્ન, આજથી તમે મારા ગુરુ કોણ બોલે છે કોને કહે છે? ઉત્તર, આ વાક્ય સાધુ બોલે છે અને મોચી ભગતને કહે છે. આ વાક્ય સાધુ બોલે છે અને મોચી ભગતને કહે છે. 46મો પ્રશ્ન, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે એટલે કે પાઠના અંતે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? ઉત્તર, છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે, સિંગલ ઇન્વિટેડ કોમામાં, આપ ખરા સાધુ, ઉદ્ગાર ચિહ્ન, સિંગલ ઇન્વિટેડ કોમા પૂરા. ફરી એકવાર જોઈ લઈએ, છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, સિંગલ ઇન્વિટેડ કોમામાં, આપ ખરા સાધુ, ઉદ્ગાર ચિહ્ન, સિંગલ ઇન્વિટેડ કોમા પૂરા. 47મો પ્રશ્ન, મોચીની જગ્યાએ તમે હો તો વિચારો અને લખો. વિદ્યાર્થીએ આ પ્રશ્ન એના અનુભવના આધારે લખવાનો છે. તમે જો મોચીની જગ્યાએ હોય તો તમે શું કરો? જો વિદ્યાર્થી મિત્રો, તો તમારે તેમાં લખવાનું છે કે જો હું મોચીની જગ્યાએ હોઉં તો હું પણ મોચીની જેમ પોતાની પ્રામાણિકતા રાખીને પોતાની મહેનતથી હાથે બનાવી અને નવા ઓજારો ખરીદી ફરી પાછી મારી દુકાનને નવેસરથી શરૂ કરું, નહીં કે કોઈએ આપેલા કે કોઈની મહેનતના જે સાધનો છે તેનાથી તેનો ઉપયોગ કરી અને પોતાની દુકાનને સજાવું નહીં, પરંતુ મોચીની જેમ હું પણ એક પ્રામાણિક મોચી બનીને અથવા તો એક પ્રામાણિક ધંધેદાર બનીને જ કામ કરું. 48મો પ્રશ્ન, સાધુ મહારાજની જગ્યાએ તમે હો તો વિચારો અને લખો. વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્ન પણ એના અનુભવના આધારે લખવાનો છે. તો આપણે એ પ્રશ્નની અંદર પણ એવું લખી શકીએ કે જો સાધુ મહારાજની જગ્યાએ હું પણ હોઉં તો હું પણ મારી જાતે મહેનત કરીને પોતાનું જીવન છે એ ગુજારું અને મોચીની જેમ, સાધુ જેમ મોચીને ભગત માને છે, એ સાધુ જેમ મોચીને પોતાનો ગુરુ માને છે, એ રીતે અમે પણ જે તે દુકાનદારને અમારો ગુરુ માની શકીએ. 49મો પ્રશ્ન, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને શું શીખ મળે છે? ઉત્તર, આ પાઠમાંથી આપણને શીખ મળે છે કે શ્રમનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. શ્રમનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. ભગવાને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. ભગવાને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. જીવનમાં સચ્ચાઈનું ખૂબ જ મહત્વ છે. જીવનમાં સચ્ચાઈનું ખૂબ જ મહત્વ છે. પ્રામાણિકતાથી કરેલા કાર્યોનું ફળ સારું જ મળે છે. પ્રામાણિકતાથી કરેલા કાર્યોનું ફળ સારું જ મળે છે. માટે કોઈ પણ કાર્ય પ્રામાણિકતાથી કરવું જોઈએ. માટે કોઈ પણ કાર્ય પ્રામાણિકતાથી કરવું જોઈએ. 50મો પ્રશ્ન, વાક્યને વાર્તાના ક્રમમાં ગોઠવો. તમને અહીંયા 1-4 વાક્ય આપેલા છે, તેને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે જે રીતે વાર્તા આવતી હોય એના ક્રમમાં ગોઠવતા જવાના છે. તો પહેલું વાક્ય લખો, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ, ઉદ્ગાર ચિહ્ન, ડબલ ઇન્વિટેડ કોમા પૂરા. ફરી એકવાર, ડબલ ઇન્વિટેડ કોમામાં, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ, ડબલ ઇન્વિટેડ કોમા પૂરા, ઉદ્ગાર ચિહ્ન. બીજું વાક્ય લખવાનું છે, ડબલ ઇન્વિટેડ કોમામાં, સીવી દો તો શું લો, પ્રશ્નાર્થ ચિહ્ન, ડબલ ઇન્વિટેડ કોમા પૂરા. સીવી દો તો શું લો, પ્રશ્નાર્થ ચિહ્ન, ડબલ ઇન્વિટેડ કોમા પૂરા. ત્રીજું વાક્ય લખો, ડબલ ઇન્વિટેડ કોમામાં, બેફિકર રહો મહારાજ, અલ્પવિરામ, વાયદો નહીં ચૂકું, ડબલ ઇન્વિટેડ કોમા પૂરા, પૂર્ણ વિરામ.
चौथु वाक्य डबल इन्विटेड कोमामा एक मुठ्ठी चना तो मारी पासे छे। डबल इन्विटेड कोमा पूरा पूर्ण विराम। एकावनमो प्रश्न पाठमांथी जोड़ाक्षर वाला शब्दों शोधो अने लखो। एटले के जोड़िया शब्द शोधीने लखवाना छे। तो पहेलामां लखो पहेलू करीने विश्वास, बीजू इच्छा, त्रीजू बबडियो, चौथु पूछ्यू, पांचमू ईश्वर, छठू बोलिया, सातमू अच्छा, आठमू धक्का, नवमू सिक्को, दसमू बगाड़िया। बावनमो प्रश्न छे जोड़ाक्षरो वाला शब्दों परथी वाक्य बनावो। जोड़ाक्षरो ऊपर जे 10 शब्दों आपेला छे जोड़ाक्षरो एना ऊपरथी नीचे आपणे वाक्य बनावाना छे। एटले के जे शब्द छे तेनो वाक्यनी अंदर उपयोग थई जवो जोईए। तो पहेला शब्दनो आपणे वाक्य बनावीए। पहेलुं वाक्य लखो मने तारा पर विश्वास छे। मने तारा पर विश्वास छे। बीजुं वाक्य लखो मारी इच्छा अने डॉक्टर बनावानी छे। मारी इच्छा एने डॉक्टर बनावानी छे। त्रीजू वाक्य मोहन मनमा बबड़ियो। मोहन मनमा बबड़ियो। चौथू वाक्य रोहने पूछ्यू तू आवीश प्रश्नार्थ चिन्ह। रोहने पूछ्यू तू आवीश प्रश्नार्थ चिन्ह। तू आवीश आ वाक्य डबल इन्विटेड कोमामां लखवानुं छे। पांचमू ઈશ્વર સૌનું ભલું કરે। ઈશ્વર સૌનું ભલું કરે। છઠ્ઠું એનાથી બોલ્યા વિના ન રહેવાયું। એનાથી બોલ્યા વિના ન રહેવાયું। સાતમું ડબલ ઇન્વિટેડ કોમામાં અચ્છા અલ્પવિરામ તો વાત જાણે એમ છે। ડબલ ઇન્વિટેડ કોમામાં પૂરા અચ્છા તો વાત જાણે એમ છે। આઠમું વાક્ય ભીડમાં ધક્કા વાગવાથી રાજ પડી ગયો। ભીડમાં ધક્કા વાગવાથી રાજ પડી ગયો। નવમું મને એક રૂપિયાનો સિક્કો મળ્યો। મને એક રૂપિયાનો સિક્કો મળ્યો। દસમું સાધુએ મોચી ભગતના ઓજારો બગાડ્યા। સાધુએ મોચી ભગતના ઓજારો બગાડ્યા। જોડાક્ષરો શબ્દમાંથી વાક્ય બનાવવાનું હોય એટલે કે ઉપર જે શબ્દ આપેલા છે એના આધારે આપણે નીચે 10 વાક્ય બનાવી લીધા છે। પ્રશ્ન નંબર 53મો નીચેના શબ્દના સમાનાર્થી લખો। તમને અહીંયા શબ્દ આપેલા છે તેના સમાનાર્થી શબ્દ લખવાના છે। પહેલો શબ્દ આપેલો છે પગ। સમાનાર્થી શબ્દ લખો ચરણ, ચરણ। બીજો આપેલો છે નવાઈ, તો સમાનાર્થી શબ્દ આશ્ચર્ય। ત્રીજું આપેલું છે કિંમત, તો ઉત્તરમાં લખો મૂલ્ય। ચોથું ઓજાર, તો ઉત્તરમાં લખો સાધન। પાંચમું દુનિયા, ઉત્તરમાં લખો જગત। છઠ્ઠું આનંદ, ઉત્તરમાં લખો હર્ષ અથવા ઉલ્લાસ, હર્ષ અથવા ઉલ્લાસ। દસમું આપેલું છે, સોરી સાતમું આવશે શ્રમ, તો ઉત્તરમાં લખો મહેનત। આઠમું ઈચ્છા, તો ઉત્તરમાં લખો મનોરથ। નવમું વાયદો, તો ઉત્તરમાં લખો મુદત અથવા અવધિ, મુદત અથવા અવધિ। દસમું આપેલું છે હાથ, તો ઉત્તરમાં લખો કર અથવા હસ્ત, કર અથવા હસ્ત। અગિયારમું આપેલું છે જીવન, ઉત્તરમાં લખો જિંદગી, જિંદગી। બારમું આપેલું છે ફિકર, ઉત્તરમાં લખો ચિંતા, ચિંતા। તેરમું આપેલું છે સાધુ, ઉત્તરમાં લખો બાવો અથવા વૈરાગી, બાવો અથવા વૈરાગી। ચૌદમું સોનું આપેલું છે, ઉત્તરમાં લખો કંચન, કંચન।
પંદરમું ઈશ્વર આપેલું છે. ઉત્તરમાં લખો ભગવાન. ભગવાન. ચોપનમો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. નીચે તમને શબ્દ આપેલા છે તેના વિરોધાર્થી શબ્દ લખવાના છે. પહેલો શબ્દ પ્રામાણિક, ઉત્તરમાં લખો અપ્રામાણિક. અપ્રામાણિક. બીજો શબ્દ આપેલો છે જૂઠું, ઉત્તરમાં લખો સાચું. સાચું. ત્રીજું આપેલું છે વિશ્વાસ, ઉત્તરમાં લખો અવિશ્વાસ. અવિશ્વાસ. ચોથું આપેલું છે ફિકર, ઉત્તરમાં લખો બેફિકર. બેફિકર. પાંચમું આપેલું છે વેચવું, ઉત્તરમાં લખો ખરીદવું. ખરીદવું. છઠ્ઠું આપેલું છે સદુપયોગ, ઉત્તરમાં લખો દુરુપયોગ. દુરુપયોગ. સાતમું આપેલું છે ઈચ્છા, ઉત્તરમાં લખો અનિચ્છા. અનિચ્છા. આઠમું સુખ આપેલું છે, ઉત્તરમાં લખો દુઃખ. દુઃખ. નવમું ખોટું આપેલું છે, ઉત્તરમાં લખો ખરું. ખરું. દસમું પ્રશંસા આપેલું છે, ઉત્તરમાં લખો નિંદા. નિંદા. અગિયારમું સંતોષ આપેલું છે, ઉત્તરમાં લખો અસંતોષ. અસંતોષ. બારમું આનંદ આપેલું છે, ઉત્તરમાં લખો શોક. શોક. પંચાવનમો, નીચેના શબ્દને જોડણી સુધારો. નીચે જે શબ્દ આપેલા છે તેની જોડણી સુધારવાની છે. પહેલું પ્રામાણિક, તો પ્રામાણિકમાં પની નીચે રેપ આવશે, બાજુમાં લીટો આવશે, કેમ કે પ્રા એટલે કે બાજુમાં લીટો કરવો જ પડે, એટલે કે પ્રામાણી છે એ હસવું આવશે, પ્રામાણિક. પછી બીજું છે સંતોષી, તો સંતોષીમાં સસલાનો સ પહેલો આવશે, એની માથે બિંદુ આવશે. સંતોષી સ છે એ ષડયંત્રનો એટલે કે ફાડીઓ સ આવશે અને એ દીર્ઘઈ આવશે, સંતોષી. ત્રીજું આપેલું છે બિલકુલ, તો બી છે એ હસવું આવશે અને કુ છે એ દીર્ઘાવાળું આવશે, બિલકુલ. ચોથું છે દુનિયા, તો દુ છે એ રસવાઈ આવશે, ની છે એ પણ હસવું આવશે અને યા દુનિયા. પાંચમું છે પરચુરણ, પરચુરણમાં ચુ છે એ દીર્ઘઈ આવશે, બાકી બધું એમ નામ આવશે, પરચુરણ. છઠ્ઠું છે એ તમાકુ, તો તમાકુમાં કુ છે એ રસોઈ આવશે, માથે મીંડું આવશે નહીં. સાતમું પારસમણી, પારસમણીમાં પારસમણી હણી છે એ હસો આવશે, બાકી બધું એમ નામ જ આવશે. આઠમું છે ઈશ્વર, તો ઈ સ છે એ શ્રવણનો અર્ધો, નીચે વ અને ર, ઈશ્વર. ઈ છે એ આખો ઈ આવશે, અહીંયા આપેલો ઈ છે એ અડધો છે, તમને આઠમામાં પ્રશ્નમાં જે ઈ આપેલો છે એ અડધો છે અને ઉત્તરમાં આખો ઈ કરવાનો છે. નવમું છે ભિક્ષા, તો ભિક્ષામાં ભી છે એ હસવું આવશે. દસમું છે શિખામણ, શિખામણમાં સ છે એ શરણાઈનો આવશે અને હસવું આવશે, શિખામણ. અગિયારમાં પિત્તળ, તો પિત્તળમાં પી છે હસવું આવશે, ત છે એ ઉપરથી ખોડો કરવાનો છે, પિત્તળ. બારમું છે ગુરુ, તો ગુ અને રુ બંને રસવાવાળું આવશે ગુરુમાં. છપ્પનમો પ્રશ્ન, નીચેના શબ્દના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તમને નીચે શબ્દ સમૂહ આપેલા છે એના માટેનો એક શબ્દ લખવાનો છે. પહેલો તમને આપેલું છે પગનું રક્ષણ કરનાર, ઉત્તરમાં લખો પગરખા. પગરખા. બીજું આપેલું છે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી, ઉત્તરમાં લખો પારસમણી. પારસમણી. ત્રીજું ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી, ઉત્તરમાં લખો માધુકરી. માધુકરી. ચોથું પોતાના બાવડાના બળથી પોતાનું ભાવિ ઘડનાર, ઉત્તર આપકર્મી. આપકર્મી. સત્તાવનમો પ્રશ્ન, નીચેના શબ્દને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો નીચે તમને શબ્દ આપેલા છે તેને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે, એટલે કે અ આ ઈ આવતું હોય તો પહેલા, પછી કલમ ખળિયાના આધારે ગોઠવવાના છે. અ આ ઈ સ્વર અને વ્યંજન આવતા હોય તો પહેલા, પછી કલમ ખળિયાના આધારે ગોઠવવાના છે. તો અહીંયા જોઈએ આપણે, પહેલું આપેલું છે મહારાજ, બીજું ઓજાર, ત્રીજું સાધુ, ચોથું મોચી, પગરખા અને પૈસા. તો આપણે ઉત્તરમાં લખવાનું છે, લખો પહેલા ઓજાર આવશે, કેમ કે પહેલા અ આ ઈ આવે
એટલા માટે પેલા ઓજાર, પછી પગરખા, પછી પૈસા, પછી મહારાજ, પછી મોચી અને સાધુ. મોચી અને સાધુ. બીજું તમને આપેલું છે, એમાં પ્રશ્નમાં આપેલું છે, નવાઈ, રૂપિયો, વાયદો, બેફિકર અને દુનિયા. તો રૂપિયામાં રૂ આપેલો છે એ પણ રથનો જ ગણાય છે, ભલે રૂ હોય પેલો આપેલો છે પણ છતાં એ કલમ ખણિયામાં જ ગણવામાં આવે છે. તો આપણે જોઈએ, પહેલાં લખાય દુનિયા, પછી નવાઈ, પછી બેફિકર, પછી રૂપિયો અને પછી વાયદો. 58 માં તમને આપેલું છે, નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો, જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. તમને નીચે છે એ કોષ્ટકમાં રૂઢિપ્રયોગ આપેલા છે એ ગોતવાના છે અને અર્થ લખવાનો છે. ઉદાહરણ તરીકે તમને આપેલું છે પગ ઉપાડો, તો પગ ઉપાડો એવું અહીંયા તમને પેલા કોષ્ટકમાં રાઉન્ડ કરેલું બતાવેલું છે. ચોથી લીટીમાં ઊભું તમને રાઉન્ડ આપેલું છે, પગ ઉપાડો, પગ ઉપાડો. તો એનો અર્થ તમારે સામે લખવાનો કે ઝડપથી ચાલવું. તો આ જ પ્રમાણે તમને નીચે છે એ રૂઢિપ્રયોગ આપેલા છે, તેને કોષ્ટકમાં ગોતવાના છે અને સામે તેનો અર્થ લખવાનો છે, રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. તો પહેલામાં લખો જીવ બાળવો, જીવ બાળવો, જીવ બાળવો. જો તમે નીચેથી ત્રીજી લીટીમાં આડું તમને આપેલું છે જીવ બાળવો, જીવ બાળવો, અર્થમાં લખો દુખી થવું, દુખી થવું. બીજું આપેલું છે ખૂણામાં નાખવું, ખૂણામાં નાખવું. જુઓ પહેલેથી ત્રીજી લીટીમાં આડું લખેલું છે, ખૂણામાં નાખવું, આડું છે, ખૂણામાં નાખવું, ખૂણામાં નાખવું. ઉત્તરમાં લખો બેદરકારીથી બાજુમાં મૂકવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. ત્રીજું બાવડાના બળથી, બાવડાના બળથી. તો તમને છેલ્લેથી બીજી લીટીમાં આડું આપેલું છે બાવડાના બળથી, છેલ્લેથી બીજી લીટીમાં આડું આપેલું છે બાવડાના બળથી. ઉત્તરમાં લખો જાત મહેનતથી, જાત મહેનતથી. ચોથું બેઠા બેઠા ખાવું, બેઠા બેઠા ખાવું. તો ઊભી ત્રીજી લીટીમાં તમને આપેલું છે બેઠા બેઠા ખાવું, ઊભી ત્રીજી લીટીમાં આપેલું છે બેઠા બેઠા ખાવું. ઉત્તરમાં લખો શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો, શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. પાંચમું આપેલું છે પેટનો ખાડો પૂરવો, પહેલી જ લીટીમાં આડું આપેલું છે પેટનો ખાડો પૂરવો, પેટનો ખાડો પૂરવો, પહેલી લીટીમાં આડું. ઉત્તરમાં લખો જીવન નિર્વાહ કરવો, જીવન નિર્વાહ કરવો. 59મું નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય બનાવો. પહેલું છે પગ ઉપાડો, ઉત્તર ઝડપથી ચાલવું, ઝડપથી ચાલવું. વાક્ય બનાવવાનું છે એટલે કે જે રૂઢિપ્રયોગ છે તેનો વાક્યની અંદર ઉપયોગ થઈ જવો જોઈએ. વાક્ય ચાલીને જાત્રા કરતી વખતે પગ ઉપાડવા જોઈએ, ચાલીને જાત્રા કરતી વખતે પગ ઉપાડવા જોઈએ. બીજું બાવડાના બળથી, ઉત્તરમાં લખો જાત મહેનતથી, જાત મહેનતથી. અર્થમાં લખો વાક્ય બનાવો બાવડાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે, બાવડાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે. ત્રીજું જીવ બાળવો, અર્થ લખો દુખી થવું, વાક્ય બનાવો મહેમાન જમ્યા વિના નીકળી જાય તો આપણને જીવ બળે છે, મહેમાન જમ્યા વિના નીકળી જાય તો આપણને જીવ બળે છે. ચોથો બેઠા બેઠા ખાવું, ઉત્તર મહેનત કર્યા, અર્થ લખો મહેનત કર્યા વગર ખાવું, મહેનત કર્યા વગર ખાવું. વાક્ય બનાવો
આળસુ લોકો બેઠા બેઠા ખાતા જોવા મળે છે આળસુ લોકો બેઠા બેઠા ખાતા જોવા મળે છે પાંચમું નિસાસો નાખવો દુઃખની આહ નાખવી અથવા પસ્તાવો કરવો અર્થમાં લખો દુઃખની આહ નાખવી અથવા પસ્તાવો કરવો વાક્ય દુઃખી થયેલા લોકો પોતાની જાત પ્રત્યે ક્યારેક નિસાસો નાખે છે દુઃખી થયેલા લોકો પોતાની જાત પ્રત્યે ક્યારેક નિસાસો નાખે છે છઠ્ઠું પેટનો ખાડો પૂરવો અર્થમાં લખો ભૂખ સંતોષવી અથવા જીવન નિર્વાહ કરવો ભૂખ સંતોષવી અથવા જીવન નિર્વાહ કરવો વાક્ય બનાવો ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે સાતમું ખૂણામાં નાખવું અર્થમાં લખો બેદરકારીથી બાજુમાં મૂકવું બેદરકારીથી બાજુમાં મૂકવું વાક્ય શાળાએથી આવતાની સાથે જ આપણે દફતર ખૂણામાં નાખીએ છીએ શાળાએથી આવતાની સાથે જ આપણે દફતર ખૂણામાં નાખીએ છીએ આઠમું કિંમત કરવી કિંમત કરવી અર્થ આપો માપ કાઢી લેવું અથવા કદર કરવી માપ કાઢી લેવું અથવા કદર કરવી વાક્ય શેઠે એક બે પ્રશ્ન પૂછીને નોકરીની કિંમત કરી લીધી શેઠે એક બે પ્રશ્ન પૂછીને નોકરીની કિંમત કરી લીધી નવમું પરખતા ન આવડવું પારખતા ન આવડવું સારી રીતે ઓળખી ન શકવું અર્થમાં લખો સારી રીતે ઓળખી ન શકવું વાક્ય આપણને ઘણીવાર સાચી વ્યક્તિને પારખતા આવડતું નથી આપણને ઘણીવાર સાચી વ્યક્તિને પારખતા આવડતું નથી દસમું કશી ગમ ન હોવી કશી ગમ ન હોવી અર્થ કશી સમજ ન પડવી કંઈ ખબર ન પડવી કશી સમજ ન પડવી કંઈ ખબર ન પડવી વાક્ય મને આ બાબતે કશી ગમ ન હતી મને આ બાબતે કશી ગમ ન હતી અગિયારમું ઢીલ કરવી અર્થ લખો વાર લગાડવી અથવા ઢીલું મૂકવું વાર લગાડવી અથવા ઢીલું મૂકવું વાક્ય મેં સ્ટેશને સમયસર પહોંચવામાં ઢીલ કરી મેં સ્ટેશને સમયસર પહોંચવામાં ઢીલ કરી બારમું હરામનો પૈસો ન ખપ્પો હરામનો પૈસો ન ખપ્પો મહેનત વગરના પૈસા ન લેવા અર્થમાં લખો મહેનત વગરના પૈસા ન લેવા પારકાનો પૈસો ન લેવો પારકાનો પૈસો ન લેવો વાક્ય મોચીને હરામનો પૈસો ખપતો ન હતો મોચીને હરામનો પૈસો ખપતો ન હતો સાઈઠમો પ્રશ્ન છે નીચેના વાક્યમાં યોગ્ય સ્થાને વિરામ ચિહ્ન મૂકો નીચેના વાક્યમાં યોગ્ય સ્થાને વિરામ ચિહ્નો મૂકવાના છે તો પહેલા તમને પહેલું વાક્ય આપેલું છે તેમાં સીધું વિરામ ચિહ્ન મૂકી દઈએ કાશી નગરીમાં એક મોચી રહેતો હતો પૂર્ણ વિરામ કાશી નગરીમાં એક મોચી રહેતો હતો પૂર્ણ વિરામ બીજું બેફિકર રહો મહારાજ અલ્પવિરામ બેફિકર રહો મહારાજ અલ્પવિરામ વાયદો નહીં ચૂકું પૂર્ણ વિરામ વાયદો નહીં ચૂકું પૂર્ણ વિરામ ત્રીજું કેમ મૂંગા થઈ ગયા પ્રશ્નાર્થ ચિહ્ન કેમ મૂંગા થઈ ગયા પ્રશ્નાર્થ ચિહ્ન આવું મફતનું સોનું શું કરવું છે પ્રશ્નાર્થ ચિહ્ન ચોથું વાક્ય લખો આવું મફતનું સોનું શું કરવું છે પ્રશ્નાર્થ ચિહ્ન પાંચમું વાક્ય જોયું તો ઓજાર બધા સોનાના ઉદ્ગાર ચિહ્ન જોયું તો ઓજાર બધા સોનાના ઉદ્ગાર ચિહ્ન તું તો બહાદુર
उद्गार चिन्ह ससली जोईने भाग्यो उद्गार चिन्ह, तू तो बहादुर उद्गार चिन्ह ससली जोईने भाग्यो उद्गार चिन्ह। सातमो आप खरा साधु उद्गार चिन्ह, आप खरा साधु उद्गार चिन्ह। वाह उद्गार चिन्ह केटलो सरस बगीचो उद्गार चिन्ह, वाह उद्गार चिन्ह केटलो सरस बगीचो उद्गार चिन्ह। नवमो वाक्य तमे केम जाओ छो प्रश्नार्थ चिन्ह, तमे केम जाओ छो प्रश्नार्थ चिन्ह। दसमो आज थी तमे मारा गुरु उद्गार चिन्ह, आज थी तमे मारा गुरु उद्गार चिन्ह। सीवी दो तो शू लेशो प्रश्नार्थ चिन्ह, सीवी दो तो शू लो प्रश्नार्थ चिन्ह। बारमो वाक्य एक मुठी चना तो मारी पासे छे पूर्ण विराम, एक मुठी चना तो मारी पासे छे पूर्ण विराम। तेरमो वाक्य मारी पासे सीविला तैयार नथी अल्प विराम महाराज उद्गार चिन्ह, मारी पासे सीविला तैयार नथी अल्प विराम महाराज उद्गार चिन्ह। 61मो प्रश्न पूर्ण विराम अल्प विराम प्रश्नार्थ चिन्ह उद्गार चिन्ह नो उपयोग करी नवा वाक्य बनावो, तमारे छे नवा वाक्य बनावाना छे। उत्तर मां पहेलो लखो मोची बहु प्रामाणिक हतो पूर्ण विराम, मोची बहु प्रामाणिक हतो पूर्ण विराम। बीजो साधु ने नवाई लागी पूर्ण विराम। त्रीजो महाराज अल्प विराम तमने माणस पारखता आवडतू नथी पूर्ण विराम, तमने माणस पारखता आवडतू नथी पूर्ण विराम। चौथो वाक्य मोची साचुकलो अल्प विराम खरेखरो भगत छे अल्प विराम कदी जुठ्ठू बोलतो नथी पूर्ण विराम। फरी एक वार जोई लईए मोची साचुकलो छे अल्प विराम खरेखरो भगत छे अल्प विराम कदी जुठ्ठू बोलतो नथी पूर्ण विराम। पांचमो दौड़तो कहेवानो पण लेवाना केटला प्रश्नार्थ चिन्ह, दौड़तो कहेवानो पण लेवाना केटला प्रश्नार्थ चिन्ह। छठो वाक्य बनावो नाहक सुकाम धक्का खाव छो प्रश्नार्थ चिन्ह, नाहक सुकाम धक्का खाव छो प्रश्नार्थ चिन्ह। सातमो जे कहेवाना ए लेवाना अल्प विराम महाराज उद्गार चिन्ह, जे कहेवाना एलेवाना अल्प विराम महाराज उद्गार चिन्ह। आठमो मोची भगत अल्प विराम साची वात छे उद्गार चिन्ह, मोची भगत अल्प विराम साची वात छे उद्गार चिन्ह। एटले के आपणे विराम चिन्हो मूकीने वाक्य बनावी लीधा। 62मो प्रश्न मेहनतनो महिमा विषे 10-12 वाक्यमां निबंध लखो पेरेग्राफ पाडीने लखो। માણસના જીવનમાં મહેનતનું ખૂબ જ મહત્વ છે, સફળતા મેળવવા માણસે હંમેશા મહેનત એટલે કે પુરુષાર્થ કરવો જ પડે છે, મહેનત વગર કોઈ પણ વસ્તુ મળી શકતી નથી, જ્યારે પણ માણસના જીવનમાં દુઃખ આવે ત્યારે તે આમ તેમ અનેક જાતના વિચારો કરવા લાગે છે, એ દુઃખ તકલીફને દૂર કરવા અનેક ઉપાયો વિચારે છે, પણ માત્ર વિચારો જ કરવાથી આવી પડેલી તકલીફ કે દુઃખ દૂર થતું નથી, તેને દૂર કરવા મનુષ્યે પોતે જ મહેનત કરવી પડે છે। ફરી એકવાર જોઈ લઈએ માણસના જીવનમાં મહેનતનું ખૂબ જ મહત્વ છે, સફળતા મેળવવા માણસે હંમેશા મહેનત એટલે કે પુરુષાર્થ કરવો જ પડે છે, મહેનત વગર કોઈ પણ વસ્તુ મળી શકતી નથી, જ્યારે પણ માણસના જીવનમાં દુઃખ આવે ત્યારે તે આમ તેમ અનેક જાતના વિચારો કરવા લાગે છે, એ દુઃખ તકલીફને દૂર કરવા અનેક ઉપાયો વિચારે છે, પણ માત્ર વિચારો કરવાથી આવી પડેલી તકલીફ કે દુઃખ દૂર થતું નથી, તેને દૂર કરવા મનુષ્ય પોતે જ મહેનત કરવી પડે છે। પેરેગ્રાફ પાડો પરિશ્રમ એ જ પારસમણી છે, પરિશ્રમ એ જ પારસમણી છે, વિપત્તિના સમયમાં મહેનત જ આપણને નવો માર્ગ આપે, નવા માર્ગે આગળ વધવાની અને મુશ્કેલી દૂર કરવાની હિંમત આપે છે, વિપત્તિના સમયમાં મહેનત જ આપણને નવા માર્ગે આગળ વધવાની અને મુશ્કેલી દૂર કરવાની હિંમત આપે છે। આવી પડેલી મુશ્કેલીને દૂર કરવા મહેનત કરવામાં આવે તો તકલીફ કોઈ તકલીફ પડતી નથી, પણ આવી પડેલી મુશ્કેલીને દૂર કરવામાં
मेहनत करवामां आवे तो कोई तकलीफ पड़ती नथी अने एमां ईश्वर पण साथ आपे छे अने तेमां ईश्वर पण साथ आपे छे। सफलता प्राप्त करवा मेहनत खूब ज जरूरी छे। सफलता प्राप्त करवा मेहनत खूब ज जरूरी छे। विचार मात्र थी विपत्ति दूर न थाय तेना माटे पुरुषार्थ करवो जरूरी छे। तेथी ज कहेवाय छे उद्यमे हि संध्यन्ति कार्याणि न मनोरथे। उद्यमे हि न संध्यन्ति कार्याणि न मनोरथे। खूब सरस विद्यार्थी मित्रों, अहीं आपणो पाठ त्रीजो मेहनत नो रोटलो पूरो थाय छे। आजे आपणे तेनी स्वादी पोथी पूरी लीधी छे। विडियो सांभळवा बदल तमारो खूब खूब आभार। तमने विडियो में खूब मजा आवी हशे।